ઉપર મળી જશે. બરોબર. તો એ બધા લોકો જોઈ શકે છે. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ ટુડેઝ સેશન. આઈ વેલકમ બેક વન્સ અગેન ટુ અવર ઇન્ડસ્ટ્રીયલ એક્સપર્ટ મિસ્ટર અસગર અલી. આઈ ઓન બિહાફ ઓફ આઈટી ડિપાર્ટમેન્ટ એન્ડ હોલ આત્મી યુનિવર્સિટી વેલકમ યુ વન્સ અગેન. So today we are going to learn about more in detail about authentication guard and middleware, right? So I gone through the recordings yesterday also, and I found that you covered the authentication guard from the beginning and very detailed manner. So aaje se apne ana fari thi થોડું રિવાઇઝ કરી અને પછી જો સ્ટાર્ટ કરીએ સ્ટુડન્ટ્સ જેટલા પણ છે એ બધાને કનેક્ટિવિટી એ પ્રમાણે મળશે. તો કેન વી સ્ટાર્ટ? આર યુ રેડી અલી? યસ સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો યસ, રાઇટ, દેટ ઇઝ અ ગુડ વે ટુ લેટ્સ રિવાઇઝ ધ થિંગ્સ ઓથેન્ટિકેશન કાર્ડ ફર્સ્ટ એન્ડ દેન વિલ સી વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઇઝ રાઇઝિંગ ઇન દેટ પાર્ટ ટુ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ વાય વી નીડ મિડલવેર. સો લેટ મી શેર માય સ્ક્રીન. લેટ મી નો વન્સ યુ ગેટ ધ સ્ક્રીન. પરફેક્ટ વિઝિબલ. સો એકવાર હું રિવાઇઝ કરી દઉં કે આપણે ઓથેન્ટિકેશન કાર્ડ શું હતું અને કઈ રીતે યુઝ કર્યું હતું. ઓથેન્ટિકેશન કાર્ડ માટે મેં તમને કીધું હતું કે એક પ્રોજેક્ટમાં મલ્ટિપલ ટાઈપના યુઝર લોગિન થઈ શકે. ફ્રન્ટ એન્ડમાં કસ્ટમર હોય અને બેક એન્ડમાં એડમિન હોય. તો આમાં સિસ્ટમને કઈ રીતે ખબર પડે કે આ સેશનમાં આ યુઝર લોગિન થઈ શકે, મીન્સ આ પેજમાં આ સેશનનો યુઝર હોઈ શકે. તો એના માટે ગાર્ડ ડિફાઈન કરવું પડે અને ગાર્ડ માટે આપણા પાસે લારાવેલમાં ગાર્ડ ડિફાઈન કરવા માટે ફાઇલ આપેલી છે. કન્ફિગમાં તમારા ડેમો પ્રોજેક્ટની અંદર કન્ફિગની અંદર ઓથ ડોટ પીએચપી, રાઈટ. હવે એમાં ગાર્ડ્સનું મલ્ટિપલ એરે છે, જો તમે જોશો તો. હવે મલ્ટી ડાયમેન્શનલ એરે. હવે એ એરેની અંદર બાય ડિફોલ્ટ વેબ અને એપીઆઈ ગાર્ડ હશે. પછી તમે તમારા કસ્ટમાઇઝ ગાર્ડ એડ કરી શકો. લાઈક અમે એડ કરેલું હતું એડમિન ગાર્ડ. હવે ઈ ગાર્ડની અંદર તમારે કેવું પડે કે એડમિન ગાર્ડ સેશન છે કે એપીઆઈ, મીન્સ વેબમાં ઈ એડમિન ગાર્ડ વેબમાં લોગિન થાય છે કે એપ્લિકેશનમાં. એપ્લિકેશન હોય તો એપીઆઈ ટોકન આવશે, રાઈટ. નકર વેબમાં હોય તો સેશન આવશે. હવે ગાર્ડની અંદર એક પ્રોવાઈડર છે. એ પ્રોવાઈડરમાં તમારે પ્રોવાઈડરનું નામ લખવું પડે. એ પ્રોવાઈડરમાં શું ઇન્ફોર્મેશન છે એ અહીંયા નીચે તમારે દેવું પડે. એ પ્રોવાઈડરમાં બીજું કાંઈ નહીં, તમારે બસ એ મોડલ લિંક કરવાનું કે કયા એલ્યુકેટ મોડલ છે એમાં યુઝર લોગિન થાય છે. મીન્સ અહીંયા એલ્યુકેટ મોડલ એડમિન છે. એડમિન એટલે એડમિનના ટેબલનો યુઝર લોગિન થશે એડમિન ગાર્ડમાં, જેથી કરીને ખબર પડે લારાવેલને કે ભાઈ આ ટેબલનો યુઝરનું સેશન મેન્ટેન કરવાનું છે. એટલે આ ટેબલના યુઝરનું સેશન મેન્ટેન કરે, રાઈટ. બીકોઝ એલ્યુકેટ મોડલથી શું લિંક છે? આપણું ડેટાબેઝ ટેબલ. કયું ટેબલ? એડમિન યુઝર્સ, રાઈટ. હવે આ વસ્તુ જ્યારે આપણે કરી ત્યારે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે આ જે એલ્યુકેટ મોડલ છે એમાં આપણે હંમેશા એક્સટેન્ડ કરવું પડે ઓથેન્ટિકેબલ. જો આપણે ઓથેન્ટિકેબલ ક્લાસ એક્સટેન્ડ નહીં કરી તો એને લોગિન નહીં થવા દે. બીકોઝ લારાવેલને પરમિશન આપણે ક્લાસ મોડલને પરમિશન આપવું પડે ક્લાસથી કે યસ યુ શુડ ગીવ ધીસ યુઝર એડમિન યુઝર ટુ બી લોગિન ઇન અ સિસ્ટમ. So that's why we need to extend this class, right? તો અહીંયા સુધી ક્લિયર હતું. એકવાર હું તમને બતાવી દઉં કે આપણે લોગિન કઈ રીતે કરેલું હતું, રાઈટ. આપણે લોગિન કરવા માટે લોગિન કંટ્રોલર ક્રિએટ કરેલું હતું, રાઈટ. એમાં પહેલા આપણે લોગિન પેજ શો કરેલું હતું. લોગિન પેજ શો થયું પછી આપણે એ લોગિન પેજ ઉપર સબમિટ ક્લિક કરે ત્યારે આપણે મેક લોગિન નામનું ફંક્શન બનાવી એ કોલ કરેલું હતું. એના માટે આપણે સિમ્પલ વેલિડેશન જે છે ઈમેલ રિક્વાયર્ડ અને પાસવર્ડ જે આપણે કરેલું હતું, રાઈટ. પછી આપણે ચેક કર્યું અને એ ચેક કરીને ત્યારે ઓથ ગાર્ડ પહેલાં ડિફાઇન કરવું પડે કે આપણે કયા ગાર્ડ માટે લોગિન કરી છે. કાઈ બીકોઝ સિસ્ટમ કેન હેવ ધ મલ્ટિપલ ગાર્ડ્સ. અત્યારે એડમિન છે, રાઈટ.
તમે કસ્ટમર બી બનાવી શકો, ફ્રન્ટ એન્ડમાં ગમે ઈ ગાર્ડ બનાવી શકો. લાઈક જેમ કે ફ્લિપકાર્ટ છે, તો ફ્લિપકાર્ટના બેકએન્ડ, ફ્લિપકાર્ટમાં ફ્રન્ટ યુઝર આપણે છીએ અને બેકમાં જે સેલિંગ કરતા હોય ને એ યુઝર હોય. તો એ જો તમે બનાવતા હોય તો અહીંયા જો તમે ફ્રન્ટ લોગિન કરો છો તો ફ્રન્ટનું યુઝરનું ગાર્ડ આપો, અને જો બેક જે સેલ કરે પ્રોડક્ટ એ લોગિન કરતું હોય તો એનું ગાર્ડ આવે. રાઈટ, એક રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું છું. તો આ રીતે ગાર્ડ અને અટેમ્પ્ટ, અટેમ્પ્ટ એક ફંક્શન છે, એની અંદર તમારે એરેમાં ઈમેલ આઈડી અને પાસવર્ડ પાસ કરવાનું. તો એ ચેક કરે ઓટોમેટિક કે ઈમેલ આઈડી પાસવર્ડ સાચો છે કે નહીં. જો એ કરેક્ટ હશે ધેન ઇટ વિલ રિટર્ન ટ્રુ, એન્ડ ઇફ ઇટ ઇઝ રિટર્ન ટ્રુ ધેન યુ કેન એબલ ટુ લોગ ઇન. ત્યારે મેં ડેસ્કબોર્ડ ઉપર રીડાયરેક્ટ કરી દીધું છે. રાઈટ, અને જો લોગ ઇન નથી, મીન્સ ટ્રુ રિટર્ન નથી કરતું, તો આગળ ફ્લો જશે. રાઈટ, એલ્સ લખવાની જરૂર નથી. અગેન મેં તમને કીધું હતું કે જ્યાં અહીંયાથી ફંક્શન રિટર્ન થઈ જતું હોય તો આપણે એલ્સની જરૂર નથી. જો ફંક્શન રિટર્ન નહીં થતું હોય તો આપણે એલ્સની જરૂર પડે. તો અહીંયા એલ્સની જરૂર નથી, દેટ્સ વાય આઈ નોટ મેન્શન એલ્સ હિયર. ડાયરેક્ટલી મેં એરર થ્રો કરી દીધું કે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ મેચ નથી. રાઈટ, સો અત્યાર સુધી આટલું હતું. આપણે લોગિન કર્યું, ઓથ ગાર્ડથી લોગિન થઈ ગયું. હવે આપણે ચેક કરી કે એ લોગિન વર્ક કરે છે કે નહીં. રાઈટ, લોગિન મીન્સ વર્ક ઇન ધ સેન્સ કે લેટ મી લોગિન ફર્સ્ટ, કે આ મેં લોગિન કર્યું. રાઈટ, 1 2 3. રાઈટ, મેં તમારા માટે પહેલેથી ડેસ્કટોપ સેટઅપ કરી લીધું હતું HTML માં. એક આપણે ક્રૂડ બી જોશું, એનું બી HTML કરી નાખ્યું છે. તો સિમ્પલ HTMLમાં ટાઈમ વેસ્ટ નથી કરું આપણે, લેસ ફોકસ ઓન લારાવેલ ઇટ્સ. તો આ આપણે આ લોગિન પછીનો રાઉટ છે. તો આપણે ઇન્કોગ્નિટોમાં ચેક કરી કે આ રાઉટ એક્સેસેબલ છે કે નહીં. મીન્સ લોગિન થઈ ગયું. રાઈટ, આ તો રાઉટ જ્યારે લોગિન હોય ત્યારે જ એક્સેસ થઈ શકે. સો લેટ્સ ચેક કે આ રાઉટ ઇન્કોગ્નિટો મોડમાં, મીન્સ એ એક્સેસ છે કે નહીં. સો This is the problem. So we can able to access this dashboard without login. Means incognito ma session nahi, right? Everyone can know. Without login, I can able to access this. Means this is the problem, because we not check for this page, for this route, that the user which is visiting this page is authenticated or not, right? Aa page mate apne check nahi karelu. આપણે લોગિન તો થઈ ગયું. રાઈટ, પણ આપણે ચેક નથી કરેલું કે આ પેજ લોગિન યુઝર જ એક્સેસ કરી શકે. સો એના માટે સોલ્યુશન શું છે? એના માટે સોલ્યુશન એ છે કે આપણે કોડ લખી શકીએ કે આપણે ચેક કરી કે હા, એડમિન યુઝર લોગિન હે, એડમિન યુઝર લોગિન છે તો જ આ પેજ એક્સેસ કરશે. રાઈટ, તો હું એક હજી એક પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ છે. તો આ લોજિક આપણે ક્યાં લખી શકીએ? બીકોઝ ડેસ્કબોર્ડનું રાઉટ હશે. રાઈટ, લોગિન પછી ડેસ્કબોર્ડ હશે, તમે જે આઈટમ બનાવો એના રાઉટ હશે, ઘણા બધા રાઉટ હશે. રાઈટ, એડમિનમાં ઘણા બધા રાઉટ હશે. તો આ રાઉટ, આ બધા રાઉટમાં તમે બધા ફંક્શન્સમાં લખવા જશો તો દેટ વિલ બી ધ પ્રોબ્લમ. બધા ફંક્શન્સમાં આવી રીતે તમે જો લખવા જાઓ, ઇફ એડમિન લોગિન, એડમિન ઓથ લોગિન હશે, ઓથ કાર્ડ એડમિન ચેક. સો લેટ સી, આ એક ડેસ્કબોર્ડનું રાઉટ છે, બીજું તમારું રાઉટ બીજું હશે, એમાં બી તમે લખશો. સો ધીસ ક્રિએટ મેશ ઓફ ધ કોડ. રાઈટ, તમે બધા ફંક્શન્સમાં લખવા જશો આ કોડ આવી રીતે. ધીસ ઇઝ ધ નોટ રિયલ સિનારિયો ટુ વર્ક વિથ. સો વોટ લારાવેલ હેઝ પ્રોવાઈડેડ હિયર ઇઝ કોલ અ મિડલવેર. So what is middleware and how we can use it? We are going to see this, right? Alex. Yes, sir. Sorry to interrupt, but je previous session apna kiro na ema ek mana doubt hato. Ha sir. I was implementing ek error che mara jati nathi apne je authenticable valo je chhe na apne. Right. Extend kiro. Apne troubleshooting kari ne tare tame screen share kari dejo tare apne solve kari lesu. Okay. Done. તમારે શું લખવા જવું પડે, ચેક કરવા જવું પડે કે આ યુઝર લોગ ઇન હોય ત્યારે આ ફંક્શન્સ
નું રાઉટ રીડાયરેક્ટ કરે. ધીસ ઇઝ નોટ અ ફિઝિકલ. ફોર દેટ વોટ લારાવેલ હેઝ પ્રોવાઇડેડ ઇઝ મિડલવેર. તો મિડલવેર શું છે હું તમને કહી દઉં. મિડલવેર જેમ કે તમારે એક રાઉટ, તમારે આ ચાર ત્રણ રાઉટ છે, એ ત્રણ રાઉટમાં તમારે ચેક કરવું છે સેમ કન્ડિશન. તો આ ત્રણેય રાઉટના ફંક્શન્સમાં તમારે, ત્રણેય રાઉટના ફંક્શન્સમાં તમારે એ એક જ સેમ લોજિક લખવા જવું ન પડે. એના માટે શું કરી, એક મિડલવેર બનાવી. રાઈટ, બિફોર લાઈક ધીસ ઇઝ યોર રાઉટ્સ, રાઈટ, બિફોર ઇટ હિટ યોર રાઉટ્સ, ધીસ ઇઝ યોર પેજ, રાઈટ, યુ આર વિઝિટિંગ યોર પેજ બિફોર ધીસ ઇઝ મિડલવેર. તો આ બધા રાઉટ, જેમ કે આ રાઉટ છે, લેટ્સ કન્સિડર ધીસ થ્રી રાઉટ, બિફોર આ રાઉટ વિઝિટ કરે તમારે એક મિડલવેરનું લોજિક રન થશે અને એ જ ચેક કરી લેશે કે આ ત્રણ રાઉટમાં તમારે ફ્લો જશે કે નહીં. સો દેટ્સ વાય ઇટ્સ કોલ અ મિડલવેર, બિકોઝ ઇટ્સ કમિંગ ઇન અ મિડ ઓફ બિફોર યોર પેજ રાઉટ વિઝિટ્સ. સો આ રાઉટ મિડલવેર કઈ રીતે બનાવું એ હું તમને બતાવી દઉં. એક આપણે જોઈ લઈએ એ મિડલવેરનું કોન્સેપ્ટ. શા માટે મિડલવેર કહેવાય ખબર પડી કે એ પહેલાં મિડ ઓફ ધ રિઝલ્ટ આવે, કે એ પહેલાં ચેક કરે પછી તમારા જે રાઉટ્સ હોય એ વિઝિટ કરે. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ મિડલવેર, દેટ ઇટ કમ્સ ઇન બિટવીન, બિફોર યોર બિટવીન યુ હિટ ધ રાઉટ એન્ડ બિફોર ઇટ વિઝિટ યોર રાઉટ. રાઈટ, સો લેટ્સ ક્રિએટ મિડલવેર એન્ડ સી હાઉ વી કેન ક્રિએટ મિડલવેર એન્ડ વોટ વિલ બી ધ લોજિક ઓફ ધેટ. રાઈટ, હલે, હા સર, જસ્ટ ફોર ક્લિયરિટી પર્પઝ, જે આ છેલ્લે મિડલવેર આપણે કીધું, ઓથેન્ટિકેશન ગાર્ડ અને મિડલવેર છે ઓલવેઝ સાથે યુઝ થશે જે આપણે ફંક્શનાલિટી જોઈ છે. એમ આઈ રાઈટ? ઓર યસ, યુ આર રાઈટ, યસ યુ આર રાઈટ, બીકોઝ ઓથેન્ટિકેશન ગાર્ડમાં તમારે ચેક કરવું જ પડે કે આ આ યુઝર ઓથેન્ટિકેટેડ છે કે નહીં. એના માટે મિડલવેર યુઝ, જેમ કે મેં તમને ઇશ્યુ કીધું એ કે આ રાઉટ વિધાઉટ લોગિન એક્સેસ થાય છે, તો ઓથેન્ટિકેશન કર્યું તો એ રાઉટ વિઝિટ ન થવું જોઈએ. એના માટે મિડલવેરમાં એ લોજિક લખવું પડે કે આ રાઉટ ઓથેન્ટિકેટેડ હોય તો જ વિઝિટ થશે. સો યુ આર રાઇટ દેટ ઇન ઓથેન્ટિકેશન વી ધ મિડલવેર ઇમ્પ્લિમેન્ટેશન વિલ બી રિક્વાયર્ડ. રાઈટ, ઓકે. બાય ડિફોલ્ટ યસ, લારાવેલ હેઝ મેનેજ ફોર ધ યુઝ ફોર ધ વેબ ગાર્ડ, બટ ફોર ધ કસ્ટમ ગાર્ડ યુ નીડ ટુ બી, યુ નીડ ટુ રાઇટ ધ મિડલવેર, દેટ ઇઝ ફોર ધ શ્યોર. સો So let's create a middleware and see what will be the logic inside and how we can cover the multiple route. So let's don't waste time and create middleware. And middleware create karva mate jo tamne command na khabar hoy to php artisan me tamne jem kidu e ma tamne already hase j ke middleware banava mate su command che. To this is the make middleware command. So let's copy. મિડલવેર નું નામ આપી દે એડમિન ઓથ ચેક, મીન્સ ઇટ વિલ ચેક ધ એડમિન ઓથ ગાર્ડ, ધેન ઇટ વિલ એક ગાર્ડ ચેક કરશે કે હા ઓથેન્ટિકેશન છે, પછી આગળ ફ્લો જવા દેશે. રાઈટ, સો મિડલવેર ઇઝ ક્રિએટેડ. નાવ લેટ સી ઇન લારાવેલ ઇન વિચ ફાઇલ ધીસ ક્લાસ હેઝ બીન ક્રિએટેડ. સો ઇફ યુ કે સી, લેટ મી ક્લોઝ ઓલ ધ થિંગ્સ, અધરવાઇઝ યુ વિલ ગેટ કન્ફ્યુઝ. So let's close this. So this is the your project demo. Inside the demo in HTTP you have the middleware folder, right? So this is the class we created just now by the command admin auth check. So by default class create thai અને આમાં જેટલું ડિફોલ્ટ કોડ છે એ લારાવેલ આપી જ દે મિડલવેરનું. સો યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ સિન્ટેક્સિસ, ક્લાસ ઇન્ક્લુડ શું થશે, હેન્ડલર શું છે, રિક્વેસ્ટ ક્લોઝર, તો એ તમને જોવાની જરૂર નથી. લારાવેલ બાય ડિફોલ્ટ આપી દે અને આ જે રિક્વેસ્ટ આવે છે તમારે એ એનું ઓબ્જેક્ટ છે. એ હું તમને સમજાવી દઉં કઈ રીતે. તો આ મિડલવેર તો ક્રિએટ થઈ ગયું, રાઈટ? તો હવે એક વસ્તુ છે કે મિડલવેર યુઝ કરી રાઉટમાં કઈ રીતે યુઝ થાય. પહેલા હું રાઉટમાં તમને બતાવી દઉં કે રાઉટમાં મિડલવેર કઈ રીતે યુઝ કરી શકાય. સો તમે જો રાઉટમાં જશો તો રાઉટનું ગ્રુપ હોય, જેમ કે એક આપણે એડમિન લોગિન થાય તો એક જ રાઉટ નથી, મલ્ટિપલ રાઉટ હોઈ શકે. એડમિન લોગિન થાય એટલે એમાં મલ્ટિપલ રાઉટ છે, તો એના માટે
બધા બધાને લાગુ પડે એના માટે લારાવેલ રાઉટ ગ્રુપ આપે રાઉટ ગ્રુપ રાઈટ આટલું રાખી અત્યાર સુધી હવે ઈ રાઉટ ગ્રુપમાં એરેમાં જો બે બ્રેકેટ્સ એરે એરેમાં તમારે કેવું પડે મિડલવેર અહીંયા મિડલવેરનું નામ નેમ રાઈટ થઈ ગયું પછી કોમા ફંક્શન ફંક્શન પછી કર્લી બ્રેકેટ રાઈટ આ સિન્ટેક્સ છે નેમમાં શું આવશે હું તમને કહું હમણાં રાઈટ શું કયું રાઉટ આપણે કયું રાઉટ અત્યારે છે હાલમાં ડેક્સબોર્ડવાળું રાઉટ છે સો લેટ્સ કોપી ધીસ કટ ધીસ ડેક્સબોર્ડ રાઉટ એન્ડ પુટ ઇનસાઇડ ધીસ મિડલવેર રાઈટ હવે આપણે તમને જોવા જાઉં તો મિડલવેરમાં અહીંયા નામ દેવાનું છે તો અહીંયા નામ એટલે આપણે આ ન લખી શકીએ એડમિન ઓથ ચેક આપણે જે ક્લાસ ક્રિએટ કરી ધીસ ઇઝ નોટ ફિઝિબલ તમે ક્લાસ ન આપી શકો અહીંયા એના માટે જે મિડલવેર તમે ક્રિએટ કરો છો એ મિડલવેરને રજિસ્ટર્ડ કરવું પડે અને રજિસ્ટર કરી પછી જે નામ આપો ને એ નામ અહીંયા આપવું પડે તો એ મિડલવેર રજિસ્ટર્ડ ક્યાં થાય તો ઇમિડલવેર કર્નલ ડોટ પીએચપીમાં રજિસ્ટર થાય એનો હું પાથ કહી દઉં ક્યાં છે કર્નલ ડોટ પીએચપી તમારે એચટીટીપીની અંદર કર્નલ ડોટ પીએચપી જે છે ને એમાં તમારે રજિસ્ટર્ડ કરવું પડે ઈ મિડલવેર અધરવાઇઝ ઈ મિડલવેર વર્ક નહીં કરે સો ધીસ ઇઝ ધ પ્રોસિજર વિચ વી નીડ ટુ ફોલો હવે શા માટે રજિસ્ટર કરવું પડે કેમ બીકોઝ લારાવેલ રજિસ્ટર્ડ હોય તો જ ઈ ચેક કરશે અત્યારે ધીસ ઇઝ રાઉટ ડોટ કર્નલ ડોટ પીએચપીમાં ક્લિક કરીશ તો અહીંયા આવશે રાઉટ મિડલવેર્સ દેખાય છે સો લારાવેલમાં બાય ડિફોલ્ટ આટલા મિડલવેર છે અત્યારે આ મેં નથી લખેલું આ બાય ડિફોલ્ટ લારાવેલના મિડલવેર છે જે અત્યારે વર્કિંગમાં છે રાઈટ તો ધીસ ઇઝ આ કટ નાખી સો તમારે એક મિડલવેર બનાવેલું હતું લેટ સી આ એક એક્ઝામ્પલ જોઈ લઈ આ લારાવેલનું બાય ડિફોલ્ટ ઓથ મિડલવેર છે એમાં શું કરેલું છે કે એનું ક્લાસ પાથ આપી અને અહીંયા એક નામ આપેલું છે આ કયું મિડલવેર છે ઓથેન્ટિક ઓથેન્ટિકેટ ચેક કરી કે ઓથેન્ટિકેટ મિડલવેર છે કે નહીં રાઈટ લુક ઇફ યુ કેન સી ધીસ ઇઝ ધ મિડલવેર વિચ ઇઝ રિટન હિયર ઓથેન્ટિકેટ રાઈટ તો સેમ આપણે આપણે કયું ક્રિએટ કર્યું એડમિન ઓથ ચેક તો આપણે શું એડમિન ઓથ ચેક આપણે એની નીચે આપી દઈ આ કોપી કરી રાઈટ આપણે નામ આપી દઈ એડમિન એડમિન ડોટ કરો મીન્સ સેપરેટર આમાં આ સેપરેટર તમે આનો યુઝ કરી શકો અંડરસ્કોર મીન્સ ઇટ ઇઝ નોટ સ્ટાન્ડર્ડ કરી શકો પણ સ્ટાન્ડર્ડ નથી તો અત્યારે સેપરેટર છે ને અહીંયા ડોટ સેપરેટર યુઝ થાય કોઈ બી મીન્સ મોટું નામ લખવું હોય તો સેપરેટર તમારે ડોટ યુઝ કરવું પડે તો એડમિન ઓથ મેં લખ્યું રાઈટ એડમિન બી લખી શકો એવું કંઈ નથી કે એડમિન ઓથ જ લખો તો ગમે અહીંયા તમે નામ ગમે એ લખી શકો રાઈટ બટ ફોર ધ એઝ અ પ્રોગ્રામર યુ શુડ રાઇટ અ નેમ દેટ એવરી વન કેન અન્ડરસ્ટેન્ડ સો ધીસ ઇઝ ધ એડમિન ઓથ મિડલવેર રાઈટ લુક અહીંયા તમારે મિડલવેરનું નામ આપવું પડશે તમારા મિડલવેરનું અહીંયા ઓથેન્ટિકેટ છે આપણે ઓથેન્ટિકેટ આપણે કયું ક્રિએટ કરેલું હતું એડમિન ઓથ ચેક રાઈટ તો એ મિડલવેરનું નામ આપણે કોપી કરી લઈ સોરી રાઈટ પેસ્ટ ઇટ હિયર રાઈટ સો સિમ્પલ પ્રોસેસ વોટ એવર ધ મિડલવેર યુ ક્રિએટેડ યુ જસ્ટ નીડ ટુ રાઇટ અ ક્લાસ પાથ હિયર એન્ડ ગીવ અ શોર્ટ નેમ સિમ્પલ રાઈટ તો આ શું થઈ ગયું રજિસ્ટર્ડ અને આ કયા ફાઇલમાં આપણે કરી છીએ રિમેમ્બર એચટીટીપીની અંદર કર્નલ તમારું પ્રોજેક્ટ છે એપ એપની અંદર એચટીટીપી એની અંદર કર્નલ ડોટ પીએચપી એકવાર હજી રિપીટ કરી દઉં આ પાથ ક્યાં છે ડેમો પ્રોજેક્ટની અંદર એપ ફોલ્ડરની અંદર એચટીટીપી ફોલ્ડરની અંદર ને કર્નલ ડોટ પીએચપી રાઈટ આપણું મિડલવેર રજિસ્ટર થઈ ગયું છે રાઈટ સો આપણે આ નેમ યુઝ કરવાનું જે તમે નામથી રજિસ્ટર્ડ કરો ને એ નામ તમારે વેબ ડોટ પીએચપીમાં દેવાનું સો લેટ્સ કોપી ધીસ નેમ એન્ડ લેટ્સ ગો ટુ ધ વેબ ડોટ પીએચપી રાઈટ સો આ નેમ આપણે આપી દઈ રાઈટ હવે લેટ્સ ચેક કે મિડલવેર હિટ થાય છે કે નહીં તો એ ચેક કરવા માટે આપણે મિડલવેરના કોડમાં જઈ મિડલવેર
આપણા મિડલવેરમાં આ આપણે અહીંયા એક ડમ્પ કરી દે કે અહીંયા આવે છે કે નહીં રાઈટ સો શું થશે આપણે જ્યારે એડમિન રાઉટ વિઝિટ કરશું ત્યારે આપણે જે વસ્તુ ડમ્પ કરેલી છે ચેક એ આવજે રાઈટ સો લેટ્સ વિઝિટ ધીસ સો યુ કેન સી ચેક આપણું ફ્લો મિડલવેરમાં આવે છે મીન્સ આપણે જે રાઉટ વિઝિટ કરી છે એ પહેલાં મિડલવેર હિટ થાય છે તમે જોયું પહેલાં પછી નથી થતું પહેલાં પછી થતું હોત તો આ પેજ આવી ગયું હોત ડેસ્કટોપવાળું પણ એ પહેલાં થાય છે મિડલવેર પહેલાં હિટ થયું પછી આ હિટ થશે તો હવે આપણે શું કરી શકીએ કે આપણે મિડલવેરમાં આપણું ઓથેન્ટિકેશનનું કોડ લખી શકીએ કે ભાઈ હા ઓથ ગાર્ડ ચેક કરી લઈ એડમિન લોગિન હોય તો જ આપણે આગળ જવા દેશું નહીં હોય તો આપણે રીડાયરેક્ટ ટુ લોગિન પેજ કરી દેશું રાઈટ આ સિમ્પલ ત્રણ લાઈનનો કોડ લખવાનું મિડલવેરમાં રાઈટ સો લેટ્સ રાઇટ ધ કોડ ઇફ ઓથ ગાર્ડ મેન્શન કરવું પડે તમારે એડમિન અને ચેક કરવું હોય તમારે કે આ લોગિન છે કે નહીં તો સિમ્પલ ચેક ફંક્શન કોલ કરી દેવાનું ચેક તો એ ચેક ફંક્શન શું કરશે એ તમને રિટર્ન કરશે કે લોગિન છે કે નહીં તો આ છે ને અત્યારે હું તમને ડીડીમાં ડમ્પ કરીને બતાવી દઉં કે વર્ક કરે આ ઓથ શું રિટર્ન કરે છે આઈડિયા નહીં આવે રાઈટ સો બિફોર વી યુઝ વી શુડ રિમેમ્બર દેટ આપણે ઓથ ક્લાસ યુઝ કરેલું છે તો આપણે ઇન્ક્લુડ કરવું પડે રાઈટ ઇન્ક્લુડ માટે મેં એક શોર્ટકટ યુઝ કરું છું પણ તમે પાથ રિમેમ્બર નહીં હોય એટલે શોર્ટકટ એડિટરમાં રાખજો કે શોર્ટકટથી તમે ઇન્ક્લુડ કરી શકો રાઈટ મેં ઓથ ક્લાસ ઇન્ક્લુડ કરી લીધું રાઈટ હવે ચેક કરી કે આ રિટર્ન શું કરે છે ધીસ ઇઝ રિટર્નિંગ ટ્રુ રાઈટ ટ્રુ રિટર્ન કરે છે બિકોઝ હું આ બ્રાઉઝરમાં તો લોગિન છું હવે આપણે ઇન્કોગ્નિટોમાં જઈએ અને ચેક કરીએ ટ્રુ રિટર્ન કરશે કે ફોલ્સ એમાં ફોલ્સ કરવું જોઈએ બિકોઝ ઇન્કોગ્નિટોમાં સેશન મેન્ટેન નથી રાઈટ ધીસ ઇઝ રિટર્નિંગ ફોલ્સ હિયર બિકોઝ આપણે સેશન મેન્ટેન નથી એટલે રાઈટ આપણું લોજિક વર્ક કરે છે હવે આપણે ઇફ કન્ડિશન આપી શકીએ કે ટ્રુ હોય તો ડેક્સબોર્ડ ઉપર જશે બિકોઝ ઈ લોગિન છે અને ફોલ્સ હશે તો આપણે શું કરશું રીડાયરેક્ટ ટુ લોગિન પેજ તો આપણે આ લોજિક લખી દઈ રાઈટ સો લેટ્સ રાઈટ ઇફ ટ્રુ હશે ધેન ટ્રુ હશે તો ફ્લો નેક્સ્ટમાં જશે નેક્સ્ટ એટલે આ વસ્તુ રાઈટ સિમ્પલ આ જે વસ્તુ છે એ તમને નેક્સ્ટ જે વસ્તુ તમે હિટ કરો છો લારાવેલ ઓટોમેટિકલી ચેક કરશે કે આ રિક્વેસ્ટ વેરિયેબલમાં એ તમારું પેરામીટર આવતું હશે કે તમે કયું રાઉટ વિઝિટ કરો છો એટલે ઓટોમેટિક આ નેક્સ્ટમાં મોકલી દેશે તમારે લખવાની જરૂર નથી અહીંયા ઓલરેડી જે કોડ હતું એ મેં લખ્યું છે શું કરશે કે રિક્વેસ્ટ જે તમે ડેસ્કબોર્ડ રિક્વેસ્ટ કરી હતી એ તમને નેક્સ્ટમાં જવા દેશે બિકોઝ મેં ઓલરેડી ચેક કરી લીધું કે એડમિન લોગિન હોય તો એ નેક્સ્ટમાં જાય ડન અને જો એ અત્યારે એક કામ કરી લિસ્ટ એમ નામ જોઈ લઈ કે શું આવે છે શું નહીં રાઈટ અત્યારે બ્રાઉઝરમાં જઈએ તો અહીંયા તો નેક્સ્ટમાં વહી ગયું રાઈટ અહીંયા તો આપણે લોગિન હતા આ બ્રાઉઝરમાં એટલે નેક્સ્ટમાં વહ્યું ચાલ્યું ગયું હવે આપણે ઇન્કોગ્નિટોમાં ચેક કરી સેમ રાઉટ કે શું થાય છે બિકોઝ આપણે લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ હજી નથી કરેલું આપણે આમાં જોશું ને તો અત્યારે આ એરર આવશે બિકોઝ તમારે લખવું પડે કે લોગિન પેજ ઉપર રીડાયરેક્ટ કરવાનું રાઈટ તો આપણે રીડાયરેક્ટ કરી દઈએ કે ન હોય તો રીડાયરેક્ટ થાય લોગિન પેજ ઉપર રાઈટ સો રિટર્ન રીડાયરેક્ટ રાઉટ લોગિન પેજ લેટ્સ રિફ્રેશ ધ સેમ ડન આવી ગયું લોગિન પેજ ઉપર
આપણે તમે ડેશબોર્ડ વિઝિટ કરશો સ્ટીલી નહીં વિઝિટ કરવા દે લોગિન પેજ ઉપર જ રીડાયરેક્ટ કરી દેશે બીકોઝ રાઈટ બીકોઝ આપણે કન્ડિશન ચેક કરી લીધું છે કે લોગિન હોય તો જ નેક્સ્ટ જશે તો જ જશે નહીં તો રીડાયરેક્ટ ટુ લોગિન પેજ ડન આ સિમ્પલ ઓથેન્ટિકેશન લોજિક હિયર ઇન અ મિડલવેર સો આ લોજિક આપણે બધા રાઉટમાં લખવાની જરૂર નથી હવે તમને બતાવી દઉં કે આ તો એક ડેશબોર્ડ થયું રાઈટ હવે તમે અહીંયા તમારા એડમિનની અંદર 50 બી રાઉટ હશે ને તો એ 50 રાઉટમાં સેમ લોજિક રન થશે ચેક કરવા માટે કે એડમિન લોગિન છે કે નહીં તો જ આ રાઉટ વિઝિટ કરશે સો કેન યુ સી હાઉ મિડલવેર વર્ક્સ મીન્સ આપણે બધા રાઉટમાં સેમ લોજિક રાખવાની જરૂર નથી એના કરતાં આપણે એક મિડલવેર બનાવી લેવાનું એ મિડલવેરમાં એક લોજિક લખી ને આ બધા રાઉટને રાઉટ ગ્રુપમાં મૂકી દેવાનું જેથી કરીને આ બધા રાઉટ હિટ થાય એની પહેલા આ મિડલવેરનું કોડ રન થશે સો દેટ ઇઝ અ વેરી સિમ્પલ બટ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ મિડલવેર કે જે આ મેં તમને એક્સપ્લેન કર્યું રાઈટ એકવાર હજી હું રિપીટ કરી દઉં જો ન સમજાણું હોય તો એકવાર રિપીટ કરી દઉં પછી આપણે ક્વેશ્ચન લઈ લઈશું જો કોઈને આમાં ડાઉટ હોય તો સો મિડલવેરની જરૂર કેમ પડી કે આપણે ચેક કરવા માટે કે કોઈ ઓથેન્ટિકેશન કોઈ રાઉટ છે એ ઓથેન્ટિકેટેડ છે કે નહીં તો જ વિઝિટ કરી શકે એ લોજિક તેવું હોય તો આપણે બધા રાઉટમાં દેવાની જરૂર નથી આપણે એક મિડલવેર ક્રિએટ કરી લેવાનું અને મિડલવેર ક્રિએટ કરી રીતે થાય પીએચપી આર્ટિસન મેક મિડલવેર મિડલવેરના ક્લાસનું નામ અહીં ક્રિએટ ક્યાં થશે કયા પેજમાં થશે એ ક્રિએટ થશે એપની અંદર તમારા પ્રોજેક્ટની અંદર એપ ફોલ્ડરની અંદર એચટીટીપી ફોલ્ડરની અંદર મિડલવેર ફોલ્ડર રાઈટ એની અંદર તમારું એડમિન ઓથ ક્રિએટ થઈ ગયું હવે એની અંદર તમારે લોજિક લખી દેવાનું પોતાનું કે જો ઓથ ગાર્ડ એડમિન લોગિન હોય તો જ એ નેક્સ્ટ જશે તો જ એ નેક્સ્ટ રાઉટ વિઝિટ કરશે આઈધર ઇટ વિલ રિટર્ન ટુ રીડાયરેક્ટ પેજ રિટર્ન ટુ લોગિન પેજ સોરી આ વેરી સિમ્પલ થિંગ્સ ઓફ મિડલવેર સો આમાં કોઈને ડાઉટ હોય તો તમે યુ કેન આસ્ક સ્ટ્રેટ ફોરવર્ડ અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે કહું છું કોઈને ડાઉટ છે એની ક્વેશ્ચન સ્ટુડન્ટ્સ યસ સર યસ ઓથનો પાથ માટે તમે એક શોર્ટકટ કીધી શું હતું ઓથનો પાથનો શોર્ટકટ કઈ જગ્યાએ admin.oth.check.kernel.php હા ઓકે kernel.php માં તમે જે મિડલવેર બનાવો ને આ નહીં એ નહીં યસ એ નહીં છે ઓથ ચેક બનાવ્યું ને કેમાં મિડલવેર માં યસ 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 ધીસ આ તમે કહો છો ના એની ઉપર આપણે આ ઓથ ને આપણે ઉપર હા ઉપર યુઝ કરવું પડે ને ઇન કરવા માટે બોલે આ તો નેમ સ્પેસ આ તમે જે ક્લાસ ઇન્ક્લુડ કરેલું છે ને ઓથ એ તમારે અહીંયા એ ક્લાસનો પાથ આપવું પડે બીકોઝ આ ઓથ ક્લાસ લારાવેલ નું છે તો એ તમારે ઇન્ક્લુડ કરવું પડે ઓથ ઓથ સર આમાં ઓથ ફાઇલ રહ્યા ઓથ ફાઇલ હા એ તો ડાયરેક્ટ કન્ફિગ માં છે તો ડાયરેક્ટ કન્ફિગ નો પાથ આપી દેજો ને config.oth ના આ ફાઇલ નથી સ્ટીલ કન્ફ્યુઝ ન થા ધીસ ઇઝ નોટ ફાઇલ ધીસ ઇઝ ધ ક્લાસ રાઈટ તમે આ ઓથ ક્લાસ હું તમને ભી બતાવી દઉં તમે જાશો ને આમાં સિમ્પલ છે આ કોપી કરી લે કેન યુ સી ધીસ ઇઝ ધ ઓથ ક્લાસ આ લારાવેલનું દેખાય છે આ ઓથ ક્લાસ યસ યસ સર આ લારાવેલનું ઓથ ક્લાસ છે ફાઇલ નથી તમે કન્ફ્યુઝ ન થા ઓથ ડોટ પીએચપી જે વસ્તુ છે ને એ કન્ફિગ છે રાઈટ અને આ જે ઓથ છે ને એ ક્લાસ છે અને આ ક્લાસમાં આ ચેક કરીને છે ને એ ફંક્શન છે રાઈટ બીકોઝ તમને જો ખબર હોય તો ઉપ્સ કન્સેપ્ટ ખબર હોય તો ક્લાસ કોલન આપણે ફંક્શન્સ કોલ કરી શકીએ સ્ટેટિક ફંક્શન્સ રાઈટ આમાં તમે બતાવી દો કે ચેક ફંક્શન્સ ક્યાં છે આમાં જો સ્ટેટિક ફંક્શન છે ચેક ડિફાઇન કરેલું છે સ્ટેટિક બુલિયન ચેક રાઈટ સો આ લારાવેલનું છે આમાં તમે કંઈ ચેન્જીસ ન કરી શકો આ લારાવેલનું ક્લાસ છે બટ કન્ફ્યુઝ ન થાવ ઓથ ડોટ પીએચપી એ કન્ફિગરેશનની ફાઇલ છે અને આ ઓથ એ લારાવેલનું ક્લાસ છે જેનાથી આપણે ચેક કરી શકીએ કે ગાર્ડ લોગિન છે કે નહીં ગાર્ડ લોગઆઉટ કરવું હોય તો ઇન્સ લોગિન લોગઆઉટ કરવું હોય તો આ ક્લાસનું યુઝ કરવાનું જે લારાવેલનું છે તમારે બનાવવાની જરૂર નથી રાઈટ ક્લિયર
યસ, પણ આપણે તો પાથ આપવો હોય તો ડાયરેક્ટ આપણને તો એ ઓથ ડોટ પીએચપી ક્યાંથી તો ખબર નથી. તો હા, હું તમને કહું છું, તમારે છે ને એડિટરમાં શોર્ટકટ, જો હું આ રિમૂવ કરી નાખું છું, રાઈટ? તમારે એડિટરમાં આવે છે, વિઝ્યુઅલ કોડ યુઝ કરશો ને, એડિટરમાં મેં શોર્ટકટ યુઝ કરેલું છે. હું અહીંયા પોતાનું કર્સર રાખી ને કંટ્રોલ આઈ કરીશ ને તો ઓટોમેટિક ઇન્ક્લુડ થઈ જશે પાથ, રાઈટ? યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ, વર્ક સ્માર્ટ. ડન છે, સિમ્પલ? યસ સર. ઓકે ઓકે, બીજા કોઈ ડાઉટ? આઈ થિંક કોઈ ડાઉટ નથી, રાઈટ? તો પારસ સર, તમારે જે ઇસ્યુ હતું એરર, એ આપણે જોઈ લઈ, પછી એક ક્રૂડ છે તો હું એ ક્રૂડ કરી દઈશ, રાઈટ? સો લેટ સી યોર જસ્ટ સર. એક જ સેકન્ડ. ઓકે, જે આ યુઝર ક્લાસ છે એમાં આપણે અહીંયા એક્સટેન્ડ ઓથેન્ટિકેટેબલ છે એ કર્યું છે, બરાબર? રાઈટ. અને એડમિન યુઝર ક્લાસ છે એમાં પણ આપણે એક્સટેન્ડ ઓથેન્ટિકેબલ અને એની નેમ સ્પેસ અહીંયા ઇન્ક્લુડ કર્યું છે. હા રાઈટ, એમાં છે ને, હા બોલો સર. એમાં આજે તમે ક્લાસ પાસે, અચ્છા, મોડેલ શું કહે છે, અનડિફાઈન્ડ ઇન્ડેક્સ મોડેલ, આ એરર આવે. કયા લાઇનમાં આવે છે? ક્રિએટ યુઝર પ્રોવાઇડર. ઓકે, તમે મિડલવેરમાં, સોરી, મોડેલમાં જશો સર, એડમિન યુઝરના મોડેલમાં. એડમિન યુઝર, એડમિન યુઝર આ જ મોડેલ યુઝ કરેલું છે ને, એડમિન યુઝર વાળું? હા. ઓકે, એડમિન યુઝર. ઓકે, તમે છે ને એક કન્ફિગ ક્લિયર, કેશ ક્લિયર કરી જુઓ એકવાર. તો મેં ટ્રાય કર્યું. ઓકે, કન્ફિગ ક્લિયર, કેશ ક્લિયર, કન્ફિગ કેશ. ઓકે, હવે તમે ઓથ ગાર્ડમાં જાઓ તો ઓથ ગાર્ડ ડોટ પીએચપી. ઓકે, આ પ્રોવાઇડર્સ, પ્રોવાઇડર્સ છે, એડમિન યુઝર્સ. ઓકે, ઉપર ગાર્ડમાં જાઓ. સો ધીસ ઇઝ એડમિન ગાર્ડ, રાઈટ? યુઝર, એડમિન યુઝર. હેશ જે છે એ હેશ કટ કરી નાખો, હેશ જે ફોલ્સ છે ને એ કાઢી નાખો. ઓકે, હવે એડમિન અને જ્યારે લોગિન કરો છો તેમાં જાઓ. આ લોગિન પછી જ આવે છે ને? હા. ઓકે, લોગિન ના કોડ કંટ્રોલરમાં હોય છે, એમાં લોગિન કંટ્રોલર, હા, જેમાં તમે લોગિન કરેલું છે ને એમાં. હા હા, કઈ વાંધો. અહીંયા લોગિન થઈ જાય છે, લોગિન થઈ જશે. અહીંયા એકવાર ડીડી કરો તો સર, વ્યૂ રિટર્ન થાય છે ને, વ્યૂ રિટર્ન થાય ડેશબોર્ડનું. જ્યારે વ્યૂ રિટર્ન થાય છે ને, એની પહેલા એક ડીડી કરી નાખો, જેથી કરીને આઈડિયા આવે કે ફ્લો ત્યાં સુધી આવે છે કે નહીં. સો એક આ ટ્રબલ શૂટિંગ છે, બધા ધ્યાન રાખો તો સારું કે આઈડિયા આવે. હવે રિફ્રેશ કરો કે ત્યાં સુધી ફ્લો આવે છે કે નહીં, એ જોઈ લઈએ આપણે. એકવાર કન્ફિગ ક્લિયર કેશ કરી, ક્લિયર કરીને રિફ્રેશ કરજો. હજી એરર જ દેખાય છે ને સ્ક્રીન, બ્રાઉઝર વિન્ડો દેખાય છે? હા, સ્ક્રીન દેખાય છે. એમાં છે ને, તમે લોગિન પેજમાં વહી જાઓ, ફરીથી લોગિન કરો, બીકોઝ આ પેજ સેમ પેજ રિફ્રેશ થાય છે, ધેટ્સ વાય. ઓકે,
हिट वेब डॉट पीएचपी में जाओ, एमा से ने राउट चेंज करू छु से राइट। जे लॉगिन नु हतु स्लेश लॉगिन ज करो, सिंपल स्लेश लॉगिन करो सिंपल। ओके अहीं हां यहां यहां स्लेश लॉग सॉरी एडमिन एडमिन छे ने यहां एडमिन रेवा दियो सर। हां ब्राउजर में स्लेश एडमिन करो सिंपल। ओके राइट हवे अहीं थी लॉगिन करो तुम। આમાં છે ઘણી વાર આ રીતના લોગિન થવામાં વાર કેમ લાગે છે ખ્યાલ નથી, એ જોઈ લેશું મે બી પેજ સબમિટ થવામાં વાર લાગતી હોય। એન્ટર કરો છો કે ક્લિક કરો છો સાઇન ઇન? એન્ટર કરો। ઓકે બટન ઉપર ક્લિક કરીને એક વાર જોઈ લેજો એન્ટર માં બટન પર ટ્રાય। ઓકે હા ત્યાં સુધી તો આવતું જ નથી। હવે તમારા ફંક્શન્સમાં વહી જાઓ, ત્યાં ડીડી કરો બિફોર ફંક્શન ફંક્શન્સની સ્ટાર્ટિંગના કોડ ઉપર જ, જેથી કરી કરીને ખબર પડે કે સ્ટાર્ટિંગ કોડ ઉપર આવે છે કે નહીં ડીડી। હા હા અહીંયા વેલિડેશન પહેલા હા રિફ્રેશ હા સર લોગિન ત્યાં આવે છે। હવે ફંક્શન્સમાં વહી જાઓ, હવે આપણે એક એક સ્ટેપ નીચે જઈએ, લોગિનના ફંક્શન્સમાં વહી જાઓ, હવે વેલિડેશન પછી ડીડી કરી નાખો, જેથી કરીને ખબર પડે કે વેલિડેશનમાં કઈ ઇશ્યુ નથી ને, એની પછી વેલિડેશન પછી। રાખું ડીડી ચાલશે ને રિક્વેસ્ટ? હા હા ડન ડન ચાલશે ચાલશે। Password must be password સર તમે વેલિડેશન મૂકો ઓલામાં વેલિડેટ કર્યું ને એમાં મિનિમમ 8 કેરેક્ટર। ઓકે સીડર રન કરવું પડે સર પહેલા, સીડર રન પછી ચેન્જ થાય ડેટાબેઝ માં તો એન્ટ્રી હશે ને સર? એ તો 1 2 3 જઈશું ને સર। ઓકે એક કામ કરો વેલિડેશન કાઢી નાખો સર, અત્યારે ટેમ્પરરી કાઢી નાખો। હા રેધર ધેન ટુ ચેન્જિંગ ધ વેલિડેશન રિમૂવ કરી નાખો, હા મિનિમમ 8 વર્ડ રિમૂવ કરી નાખો। ઓકે અહીંયા સુધી આવે છે, હવે આ પાસવર્ડ તો સાચું છે રાઈટ, હવે એલ્સ ની અંદર ડીડી કરીને ચેક કરી લ્યો કે આઈ થિંક
होपसो के एमा जेरर आवतो हशे ई लाइन मां ओथ गार्ड एडमिन नु जे छे ने एमा ज नहीं नहीं एल्स में इफ मां इफ नी ऊपर इफ नी अंदर सॉरी ओके अहीं हां એટલે જોઈ લઈ અહીંયા તો કરી લીધું હા એકવાર ચેક કરી લે કે આવે છે કે નહીં સ્ટીલ એમાં જરા આવે છે અનડિફાઇન મોડેલ અનડિફાઇન ઇન્ડેક્સ મોડેલ લોગિન કંટ્રોલર એની અંદર જરા આવે છે ઓથ વાળો કોડ બતાવો તો સર એકવાર જો ઓથ ગાર્ડ હા આ જ ઓથ ગાર્ડ બરોબર છે આ ઓથ ગાર્ડ નું લોગિન નું કોડ ઇફ હા ઓથ ગાર્ડ નેમ એડમિન એમ રિક્વેસ્ટ डैशबोर्ड पेज कदाच में बनाई हुई सकने मैंने याद नहीं थी डैशबोर्ड पेज चेक के एक बार डैशबोर्ड पेज जो ही ले जो एडमिन डॉट डेक्स डॉट डैशबोर्ड पेज छे ना एमा मैं जी डैशबोर्ड पेज बनाई हुई ना ओके सिंपल एचटीएमएल मुकी ने एक बार जो ही लियो कि यहां रिडायरेक्ट થાય છે કે નહીં ઓર એલ્સ આપણે પછી રાખીએ એવું હતું તો આપણે આપણે એક કામ કરી ટ્રબલ શૂટિંગ જ કરી લેશું એક ક્રૂડ ઓપરેશન કરી દઉં તમારે બધા માટે પછી ટ્રબલ શૂટિંગ માં જ જોઈ લેશું ટન ઓકે સર ડન ડન લેટ મી શેર માય સ્ક્રીન કાયમ છે ઓફ હા કન્ટિન્યુ ઓકે સો આપણે અત્યાર સુધી આટલું તો થઈ ગયું તો એક આપણે ક્રૂડ કરી લઈ જેથી કરીને ક્રૂડમાં ભી તમને આઈડિયા આવે કે લારાવેલમાં ક્રૂડ કઈ રીતે થાય તો લેટ્સ ગો ટુ ધ ક્રૂડ માટે રાઉટ લખવા માટે વેબ ડોટ પીએસપી હવે આપણે તો આઈડિયા છે તો આપણે જે ભી રાઉટ લખશું એ ઓથ ઓથ ની અંદર જ લખશું રાઈટ આની અંદર મિડલવેર ની અંદર સો ક્રૂડ માં શું શું આવશે ઇન્સર્ટ અપડેટ ડિલીટ હવે આ ત્રણ વસ્તુ માટે ત્રણ રાઉટ ની જરૂર પડશે કે ઇન્સર્ટ માટે એક રાઉટ વિઝિટ થશે અપડેટ અને ડિલીટ માટે રેધર દેન ટુ રાઇટિંગ થ્રી રાઉટ્સ વી કેન રાઉટ અ સિંગલ સિંગલ રાઉટમાં ત્રણ રાઉટ ઇન્ક્લુડ થઈ જશે લારાવેલ એવી ફેસિલિટી આપે છે એને કહેવાય રાઉટ રિસોર્સ સો એ રાઉટ રિસોર્સ શું છે હું તમને ડોક્યુમેન્ટમાં બતાવી દઉં સો ધીસ ઇઝ એક મોટું એક રાઉટ રિસોર્સ જો તમે ફોટોનું ક્રૂડ કરો છો ઇન્સર્ટ અપડેટ ડિલીટ ફોટોનું તો એમાં સિમ્પલ રિસોર્સ લખશો ને તો આટલા રાઉટ ઇન ઇનબિલ્ટ જનરેટ થશે બાય ડિફોલ્ટ કયા કયા રાઉટ હશે ઇન્ડેક્સ માટે આ રાઉટ ક્રિએટ માટે આ સ્ટોર માટે આ રાઉટ જનરેટ થશે શો માટે એડિટ માટે અપડેટ અને ડિલીટ આપણે કઈ કઈ યુઝ કરવાની છે ક્રિએટ અપડેટ ડિલીટ એડિટ બી આવશે અને ઇન્ડેક્સ બી આવશે એ હું તમને કહી દઉં તો આપણે આ રાઉટનો યુઝ કરી ને આપણે ચેક કરી લઈ કે વર્ક કરે છે કે નહીં રિસોર્સિસ અને ક્રૂડ ઓપરેશન કરી તો લેટ્સ સી લેટ્સ સ્ટાર્ટ વન ક્રૂડ ઓપરેશન લેટ્સ કોપી ધીસ આપણે ક્રૂડ ઓપરેશન લેંગ્વેજીસ કરીને છે મેં ઓલરેડી સેટઅપ કરેલું જ છે એચટીએમએલ વ્યૂ ફોલ્ડરની અંદર એડમિનની અંદર લેંગ્વેજીસ એ લેંગ્વેજીસ એક આપણે છે ને હું તમને પહેલા ફ્રન્ટ બતાવી દઉં આપણું ફ્રન્ટ કેવું છે આપણે એક ફ્રન્ટ એક સોફ્ટવેર કંપનીનું એક સમજી લો કે એક એક કંપનીનું વેબસાઇટ છે તો એમાં શું આપણે ડિસ્પ્લે કરવાનું છે કે આપણે એક અહીંયા ક્લિક કરે ટેકનોલોજીસ તો એમાં કઈ કઈ ટેકનોલોજીસ ઉપર વર્ક કરે છે ને એ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાનું છે હવે એ ઇન્ફોર્મેશન ક્યાંથી આવશે એડમિન પેનલમાંથી આવશે તો આપણે એના માટે ક્રૂડ કરી લઈ કે આપણે છે ને ટેકનોલોજીસ લખે ને કે ભાઈ પીએચપી ઉપર વર્ક કરે છે લારાવેલ ઉપર
નોટ જેએસ મોંગોડીબી તો એ આપણે ક્રૂડમાં ઇન્સર્ટ કરી દેશું અને ડેટાબેઝમાંથી અહીંયા ડિસ્પ્લે કરશું. દેટ ઇઝ ધ ટાસ્ક, રાઈટ? સો ફ્રન્ટ ફ્રન્ટએન્ડ અને બેકએન્ડ આપણે કમ્બાઈન કરી લીધું કે બેકએન્ડમાંથી ડેટા આવે છે જે એડમિન નાખે છે ડાયનેમિકલી અહીંયા ડિસ્પ્લે થશે. સો લેટ્સ ડુ ધીસ અ ક્રૂડ ફોર ધ લેંગ્વેજીસ દેટ ધીસ સોફ્ટવેર કંપની વર્ક્સ ઓન, રાઈટ? સો સો ઇફ યુ કેન સી લેંગ્વેજીસ રિસોર્સ લેંગ્વેજીસ મેં કરી દીધું, રાઈટ? સ્લેશ એડમિન કરવું જોશે બીકોઝ સ્લેશ એડમિન આપણું પ્રી રાઉટ છે. હવે એક હજી વસ્તુ, આ વારંવાર આપણે સ્લેશ એડમિન સ્લેશ એડમિન સ્લેશ એડમિન બધામાં લખવું પડે બધા રાઉટમાં, રેધર ધેન ટુ રાઇટિંગ ઇન ઇચ રાઉટ. વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન ગીવ ટુ ધીસ ધીસ ગ્રુપ પ્રિફિક્સ આપી શકો તમે, જેનાથી શું થાય તમારે દરેક રાઉટમાં એડમિન લખવાની જરૂર નથી. હવે આ રાઉટમાંથી તમે એડમિન કાઢી શકો, આ રાઉટમાં બી એડમિન કાઢી શકો તમે. શું થશે કે આ જે એડમિન છે ને એ બધા રાઉટ પહેલા લાગશે. હવે સ્લેશ એડમિન બધા રાઉટમાં કરવાની જરૂર નથી. સો ધીસ ઇઝ અ સ્ટાન્ડર્ડ કોડ ધેટ યુ એની પ્રિફિક્સ યુ હેવ યુ કેન ગીવ અ રાઉટ ગ્રુપ અને એ રાઉટ ગ્રુપમાં પ્રિફિક્સ આપી દો એટલે સ્લેશ એડમિન ઓટોમેટિક લાગી જાય. લેટ્સ આ ડેશબોર્ડ માટે લાગ્યું કે નહીં આપણે ચેક કરી લઈએ. મલ્ટીપલ વસ્તુ પાસ કરી શકો ગ્રુપ માટે, જેમ કે હજી વસ્તુ આવે નેમ સ્પેસ એ બી તમે, એટલે જ આપણે અહીંયા છે ને ગ્રુપનું જે ફંક્શન છે ને એ એરે એરે ઇનપુટ લઈએ, એરે ફંક્શન્સમાં ઇનપુટ લઈએ, કારણ કે અહીંયા મલ્ટીપલ તમે વસ્તુ આપી શકો, નેમ સ્પેસ બી આપી શકો તમે. એટલે આ પ્રીડિફાઇન્ડ છે ને જેટલા પણ આપણે આપી શકીએ. હા, આ પ્રીડિફાઇન્ડ કી જે છે ને એ પ્રીડિફાઇન્ડ છે અને વેલ્યુ તમે જે આપો એ તમારા હા યુઝર ડિફાઇન હશે. બટ આ પ્રિફિક્સ અને મિડલવેર એ કી જે છે એ પ્રીડિફાઇન્ડ છે અને સ્પેલિંગ શુડ બી ધ સેમ, રાઈટ? હવે આપણે જોઈ લઈએ કે આપણે ડેશબોર્ડ વર્ક કરે છે કે નહીં, કારણ કે આપણે પ્રિફિક્સ આપી દીધું અને સ્લેશ એડમિન ડેશબોર્ડ વર્ક કરે છે કે નહીં પ્રિફિક્સમાં, રાઈટ? ઇટ ઇઝ વર્કિંગ, રાઈટ? કઈ ઇશ્યુ નથી. એકવાર ચેન્જ કરીને જોઈ લઈએ કે આ બરોબર 1 2 3 કરીને જોઈ લઈએ કે આ વર્ક હવે ન કરવું જોઈએ, રાઈટ? રાઈટ, રાઉટ નોટ ફાઉન્ડ, શું આપણે ચેન્જ કરેલું હતું? એડમિન 1 2 3. તો લેટ મી રિવર્ટ બેક, એટલે આઈડિયા આવી ગયું કે આપણે આ પ્રિફિક્સ આવી રીતે આપી શકીએ. તો હવે વારંવાર આપણે પ્રિફિક્સ લખવાની જરૂર નથી, એડમિન સ્લેશ સ્લેશ એડમિન સ્લેશ એડમિન કોડ ખરાબ લાગે, રાઈટ? સો રિસોર્સિસ લેંગ્વેજીસ આપણે કરવાનું છે. કંટ્રોલર આપણે લેંગ્વેજ બનાવી લઈ, લેંગ્વેજ કંટ્રોલર. હવે આ કંટ્રોલર ક્રિએટ નથી હજી, તો આપણે ક્રિએટ કરી લઈએ. હવે હું તમને કહું કે આ ક્રિએટ કરી ત્યારે શું થાય. હવે સિમ્પલી આપણે જ્યારે કંટ્રોલર ક્રિએટ કરીને પીએચપી આર્ટિસન મેક કોલન કંટ્રોલર, તમારું કંટ્રોલરનું નામ, રાઈટ? આ સિમ્પલ કમાન્ડ હતું, એનાથી ક્રિએટ કરીને જોઈ લે કે આ કંટ્રોલરમાં કયા કયા ડિફોલ્ટ કોડ આવે છે. સો લેટ્સ ગો ટુ ધ કંટ્રોલર, રાઈટ? લેંગ્વેજ કંટ્રોલર, એમાં અત્યારે કાંઈ નથી, રાઈટ? હવે આપણે જ્યારે રિસોર્સિસ બનાવ્યું તેમાં ઓલરેડી સ્ટોર ઇન્ડેક્સ ક્રિએટ અપડેટ ડિલીટ એવા મેથડ હોવા જોઈએ, રાઈટ? એ મેથડ અહીંયા બાય ડિફોલ્ટ બી તમે લઈ આવી શકો. એના માટે કમાન્ડ છે લેટ મી ડિલીટ ધીસ ફર્સ્ટ. એટલે શું, તમારે ઓટોમેટિક બાય ડિફોલ્ટ કમાન્ડ ફંક્શન્સ આવી જાય. તો સેમ કમાન્ડ છે, બટ તમારે હાઇફન આર કરી દેવાનું, રાઈટ? હાઇફન આર કરશો ને તો એ શું કઈ કઈ ફંક્શન જનરેટ કરી દેશે, ક્રિએટ સ્ટોર અપડેટ ડિલીટ એ બધા માટે બાય ડિફોલ્ટ ફંક્શન્સ બનાવી દેશે, એ તમારે બનાવવાની જરૂર નથી, રાઈટ? સો લેટ મી હિટ ધીસ રાઉટ, રાઈટ? એન્ડ લેટ્સ ચેક કે ક્રિએટ થયું કે નહીં. સો યુ કેન ચેક દેટ લાઈક ઇન્ડેક્સ ફંક્શન્સ આવી ગયું છે, ક્રિએટ આવી ગયું છે, સ્ટોર ફંક્શન આવી ગયું છે બાય ડિફોલ્ટ, સો મેથડ
edit, update and destroyed, right? So एक hyphen r जो तमे controller create करा कहिरा पहला आपो ने तो ये तमारे by default crude ना जो function है ना crude ना ये generate करी दिए crude ना चले, right? So आपने आ functions use करी ने आगर वधी, right? पहलू छे index, index छे means listing आउसे तमारो जो database में stored है से एमा listing आउसे तो आपने जो ले browser मा जब के आइटम्स आइटम्स नु नाम चेंज करी दे लैंग्वेजेस लैंग्वेजेस ऊपर क्लिक करी तरह यहां जे तुम्हारे डेटाबेस में स्टोर हसे लिस्टिंग आवसे आने एडिट और डिलीट नु बटन हसे तो आपड़े साइड बार में जोई ले हूं तुमने एक ओवरव्यू भी आपी दऊं कि आ एचटीएमएल में इंटीग्रेट कई रीते कर्यु छे राइट बिकॉज़ एचटीएमएल ऊपर फोकस करवानी जरूर नथी बट स्टिल यू शुड हैव द नॉलेज ऑफ एचटीएमएल कई रीते लेआउट मैं एक लेआउट फोल्डर बनावेलु छे राइट लेआउट में master.blade.php હવે એમાં તમારું html બધું હશે લાઈક હેડ થી લઈ બોડી અને સ્ક્રિપ્ટ એક મિનિટ હું મોટો કરી દઉં રાઈટ ઇફ યુ કેન સી હેડિંગ હેડર છે બોડી છે રાઈટ મીન્સ આખું html તમારું જે મેઈન html છે ને એ આ છે હવે આ પેજમાં તમને એક વસ્તુ બતાવી દઉં આમાં ભી મેં ઇન્ક્લુડ કરેલું છે આ જુઓ મેં સાઇડ બાર અલગ કરી નાખ્યું છે કોડ લેન્ધી નહીં કરવાની જ્યાં જે વસ્તુ તમારે કોમન બનતી હોય ને એ વસ્તુ અલગ ફાઇલમાં રાખી એ વસ્તુને ઇન્ક્લુડ કરાવી દેવાની લાઈક જેમ કે સાઇડ બાર છે એ બધા પેજમાં આવશે તો મારે વારંવાર આ વસ્તુ સેમ વસ્તુ અહીંયા બતાવવાની જરૂર નથી મેં શું કરેલું છે કે એક અલગ ફાઇલ બનાવી સાઇડ બારનો કોડ એમાં નાખી ને આમાં ઇન્ક્લુડ કરાવી દીધું છે હવે સાઇડ બાર ક્યાં છે એડમિન ફોલ્ડરની અંદર લેઆઉટ્સની અંદર પાર્સિયલ્સ જેમ કે હેડર ફૂટર હોય ને એને પાર્સિયલ્સ કહેવાય એટલે મેં ફોલ્ડરનું નામ પાર્સિયલ્સ રાખ્યું છે કન્ફ્યુઝ ન થતા નામથી હવે એડમિનની અંદર જોઈ લઈએ આપણે ફોલ્ડર ક્યાં છે એડમિનની અંદર લેઆઉટ્સની અંદર પાર્સિયલ્સ એમાં જો ફૂટર છે હેડર છે અને સાઇડ બાર છે ડન સો હેડર ફૂટર અને સાઇડ બારનું કોડ મેં એમાં રાખી દીધું છે જેથી કરીને આપણે વારંવાર એ કોડ ઇન્ક્લુડ કરીને યુઝ કરી લેવાનું વારંવાર સેમ કોડ લખવા નહીં જવાનું બધા ફાઇલમાં રાઈટ That is the use of Laravel code reusability, right? Code reusability. આને કહેવાય કે same code તમે એક common function common file માં રાખી દેવાનું અને common file use કરતું રહેવાનું. So master layout, right? હવે કોઈ page માં જો તમે use કરો છો આ master layout use કરવું હોય તો એના માટે એક Laravel માં functions function આવે હું તમને બતાવી દઉં yield કરીને, right? હવે આ તમને દેખાય ડ્યુ આ બે ડ્યુની વચ્ચે જે ભી કન્ટેન્ટ તમારું અલગ અલગ હશે ને એ આની અંદર યેલ્ડ કરીને કન્ટેન્ટ છે એ એની અંદર આવશે હવે આ યેલ્ડ કન્ટેન્ટ કઈ રીતે યુઝ કરું બીજા પેજમાં એ હું તમને બતાવી દઉં બીજા પેજમાં લેટ સે હું મેં લેંગ્વેજીસનું ઇન્ડેક્સ પેજ બનાવ્યું લિસ્ટિંગ પેજ રાઈટ હવે એમાં તમે જોશો તો મેં પહેલાં લેઆઉટ એક્સટેન્ડ કર્યું આપણું માસ્ટર લેઆઉટ એક્સટેન્ડ કર્યું માસ્ટર લેઆઉટનું પાથ શું છે એડમિન લેઆઉટ અને લેઆઉટ્સમાં માસ્ટર રાઈટ ટાઇટલ ભૂલી જાઓ અત્યારે મેં ટાઇટલ આપેલું છે ડાયનેમિક કરવા માટે ટાઇટલ ભૂલી જાઓ હવે આપણે જે કન્ટેન્ટ છે આ એચટીએમએલ એ આપણે ક્યાં લોડ કરાવવું છે બે ડ્યુની વચ્ચે માસ્ટરમાં જે બે ડ્યુ હતા કન્ટેન્ટ એ બે ડ્યુની વચ્ચે તો મેં શું કરેલું છે એલ્ટ કરીને કન્ટેન્ટ લખ્યું છે રાઈટ હવે અહીંયા તમે જોશો કે સેક્શન સ્ટાર્ટ સેક્શન એન્ડ સેક્શન એની એનું નામ શું આપ્યું છે કન્ટેન્ટ સો આ જે કન્ટેન્ટ આ જે સેક્શન કન્ટેન્ટ જે હશે ને એ એલ્ડમાં માસ્ટરના એલ્ડમાં આ કન્ટેન્ટમાં લોડ થશે સો આવી રીતે એક એક કોમન માસ્ટર ફાઇલ બનાવીને મેં વારંવાર સેમ કન્ટેન્ટ અહીંયા લોડિંગ કરાવ્યું છે તો એક લારાવેલનું થીમ ઇન્ટિગ્રેશનનું એક પાર્ટ હતું મેં શોર્ટમાં સમજાવી દીધું બિકોઝ વી હેવ લેક ઓફ ટાઈમ સો હું ઇન્ટિગ્રેશન કરવા બેસીશ તો બહુ વાર લાગશે એટલે મેં પહેલેથી ઇન્ટિગ્રેશન કરી મેં કીધું તમને બતાવી દઈશ ડન આમાં કંઈ વધારે નથી મોસ્ટ ઓફ ધ કંપનીમાં ડિઝાઇનર અવેલેબલ હોય બટ યુ શુડ હેવ ધ નોલેજ બિકોઝ ફૂલ સ્ટેક ડેવલપર જો તમે જાશો તો તમારે આ કરવું પડશે આ વસ્તુ સો ઇન્ડેક્સ ધીસ લેંગ્વેજીસમાં આ અમારું ઇન્ડેક્સ ફાઇલ છે સો આપણે અત્યારે હવે ટાસ્ક શું છે કે આપણે પહેલાં તો આ સાઇડ બારમાં જે છે ને આઈટમ એને આપણે નામ આપી દઈએ લેંગ્વેજીસ રાઈટ પછી એના ઉપર જો ક્લિક કરશું ને તો એ પેજ ઓપન થવું છે સો આ છે સાઇડ બાર અને આપણું સાઇડ બાર કયા ફોલ્ડરમાં છે લેઆઉટ્સમાં પાર્સિયલ્સમાં સાઇડ બાર રાઈટ
હવે આપણે આપણે જોઈ લઈએ કે એમાં માસ્ટર્સ હતું એની અંદર આઈટમ. સો આનું આપણે લેંગ્વેજીસ જીસ આપી દઈ, રાઈટ. હવે અહીંયા પહેલાં તો અહીંયા રાઉટ આપવું પડશે ઈ ઇન્ડેક્સ પેજ ઉપર રીડાયરેક્ટ કરવા માટે. તો એનું રાઉટ તો આપણે જ્યારે વેબ ડોટ પીએચપીમાં તમે જોશો ને, તો વેબ ડોટ પીએચપીમાં આપણે તો એક રિસોર્સિસ રિસોર્સ લખેલું છે, તો એનું રાઉટ શું હશે ઇન્ડેક્સ માટે? તો એ તમને મેં જ્યારે ચાર્ટ બતાવ્યું હતું ને, આ ચાર્ટ એમાં તમને દેખાશે, જેમ કે આ ઇન્ડેક્સ દેખાય તમને. સો આ જો તમે રિસોર્સનું નામ ફોટો રાખો તો ઇન્ડેક્સનું રાઉટ શું થશે? ફોટો ડોટ ઇન્ડેક્સ, રાઈટ. અને જો રિસોર્સનું નામ લેંગ્વેજીસ હશે તો ઇન્ડેક્સ રાઉટનું નામ શું થશે? લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ, રાઈટ. આપણે આ કોપી કરી લઈ, સોરી, લેંગ્વેજીસ અહીંયા આપણે રાઉટ આપી દઈ, રાઉટ લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ, રાઈટ. મેં તમને કીધું તું બાય ડિફોલ્ટ રાઉટ જનરેટ થાય છે, તો એ અહીંયા ડિસ્પ્લે નહીં થાય બટ એ બેકએન્ડમાં હશે. તો કન્ફ્યુઝ ન થતા કે લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ તો છે નહીં, તો તમે કઈ રીતે યુઝ કરી શકો? બીકોઝ વી હેવ રિટર્ન ધ રિસોર્સ, સો ઇનબિલ્ટ બેકએન્ડમાં લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ, ઇનબિલ્ટ બેકએન્ડમાં આ બધા રાઉટ હશે, લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સ, લેંગ્વેજીસ ડોટ ક્રિએટ, ડોટ ક્રિએટ, લેંગ્વેજીસ ડોટ સ્ટોર, આ બધા, રાઈટ. તો લેટ્સ ગો. હવે લેંગ્વેજીસ ડોટ ઇન્ડેક્સનું રાઉટ તો આપી દીધું, હવે આપણે કંટ્રોલરમાં જઈ ને લેંગ્વેજીસના ઇન્ડેક્સના મેથડમાં ચેક કરી કે અહીંયા રાઉટ આવે છે કે નહીં. એના માટે લેટ્સ ગો ટુ ધ કંટ્રોલર, લેંગ્વેજીસ કંટ્રોલર અને ઇન્ડેક્સ, રાઈટ. આપણે આપી દઈએ અહીંયા લેંગ્વેજીસ, લેંગ્વેજીસ ઇન્ડેક્સ ડીડી કરી દઈએ, જેથી કરીને આઈડિયા આવે કે અહીંયા રાઉટ આવે છે કે નહીં, રાઈટ. રિફ્રેશ કરીને જોઈ લઈ વર્ક કરે છે કે નહીં. લેંગ્વેજીસ થઈ ગયું, ક્લિક કરી, લેંગ્વેજીસ રાઉટ નથી મળતું. મેં વેબ ડોટ પીએચપીમાં લેંગ્વેજીસ રાઉટ ઇન્ક્લુડ નથી કરેલું, એક જ મિનિટ, બીકોઝ લારાવેલ 8 વર્ઝન છે, એટલે જે બી કંટ્રોલર તમે બનાવો એ તમે અહીંયા તમારે અહીંયા ઇન્ક્લુડ કરવું પડે. મેં ઇન્ક્લુડ કરી દીધું, હવે ચેક કરી લે, એક જ મિનિટ. બાઇન્ડ ટાર્ગેટેડ ક્લાસ લેંગ્વેજીસ, ઓકે, ધેટ ઇટ, ધીસ વે યુ હેવ ટુ ગીવ ધ ક્લાસ નેમ. રાઈટ. સો લેંગ્વેજીસ ઇન્ડેક્સમાં આપણું ફ્લો આવી ગયું. હવે આપણે આ પેજ હિટ કરે ત્યારે કયું પેજ રેન્ડર થવું જોઈએ? ઇન્ડેક્સનું પેજ, ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ, ઇન્ડેક્સ ડોટ બ્લેડ ડોટ એચટીએમએલ. એટલે આપણે ત્યાં આપણે રિટર્નનું કોડ લખી દઈએ કે આ પેજ રિટર્ન થવું જોઈએ. કયું પેજ છે પહેલાં બતાવી દો તમને, કે જો લેંગ્વેજીસની અંદર ઇન્ડેક્સ ડોટ બ્લેડ ડોટ પીએચપી, તો આનું પાથ શું થશે? રિટર્ન પીયુ, કોની અંદર છે? ફર્સ્ટ ઓફ ઓલ વ્યૂઝ, અહીંયા સુધી વ્યૂઝ આટલું લખો ને તો વ્યૂઝ સુધી આવી જાય. પછી કયું ફોલ્ડર છે? એડમિન. એના પછી કયું ફોલ્ડર છે? લેંગ્વેજીસ. પછી ફાઇલનું નામ શું છે? ઇન્ડેક્સ, ઇન્ડેક્સ, રાઈટ. લેટ સી કે આ ઇન્ડેક્સ બ્લેડ આવે છે કે નહીં. ડન. આ ઓલરેડી સ્ટેટિકલી સેટઅપ કરેલું છે, તો વિચારતા નહીં કે આ કેમ બાય ડિફોલ્ટ એક એન્ટ્રી આવી ગઈ. સ્ટેટિક એચટીએમએલ છે, તમે જોશો ને ઇન્ડેક્સ ડોટ, ઇન્ડેક્સ ડોટ એચટીએમએલમાં મેં સ્ટેટિક એચટીએમએલ મૂકેલું છે. આ દેખાય છે લેંગ્વેજીસ પેજ કન્ટેન્ટમાં સ્ટેટિક આઈડી ઓનર પ્રોજેક્ટ ટ્રેસ. આ જે ડેટા છે એ બી સ્ટેટિક છે. આપણે પછી આપણે જ્યારે ડેટાબેઝમાં સ્ટોર કરશું ને ત્યારે આપણે ફોર ઇચ ફેરવીને આને ડાયનેમિક કરી દેશું. ડન. હવે આટલું તો ડન. સો ગ્રુપ, અહીંયા ગ્રુપ લખેલું આવે છે. હવે જો ટાઇટલ, આપણે બધા પેજમાં ટાઇટલ હોય તો મેં શું કરેલું છે ટાઇટલ માટે, તો આ ટાઇટલ આવી રીતે મેં સેક્શન અને એન્ડ સેક્શનમાં ટાઇટલ આપી દીધું છે. અને માસ્ટર ડોટ બ્લેડ ડોટ પીએચપીમાં જોશો ને, લેટ મી, માસ્ટર ડોટ બ્લેડ ડોટ પીએચપીમાં ટાઇટલ યેલ્ડ ટાઇટલ,
એટલે જોયું કે પેજમાં જે ટાઇટલ મારે હશે હું ડાયનેમિક પાસ કરી શકું અહીંયા, એટલે એ ડાયનેમિક લોડ થશે. તમારે બધા પેજમાં ટાઇટલ લખવાની જરૂર નથી, સિમ્પલી આ સેક્શનની અંદર ટાઇટલ કરીને આપી દેશો અને એ ટાઇટલ તમારે એલ્ડ અહીંયા કરાવી દેવાનું, એ તમારે ટાઇટલ આવી જશે. સો અહીંયા ટાઇટલ આવશે લેંગ્વેજીસ, રાઈટ. હવે એક છે, આટલું તો થઈ ગયું. હવે આપણે ડેટાબેઝ સ્ટોર કરાવવાનું છે. આપણે બે ફિલ્ડ રાખી, પહેલાં આપણે ક્રિએટનું એક લોગિન ફોર્મ બનાવી લઈ, ક્રિએટ ગ્રુપ છે તો ક્રિએટ લેંગ્વેજીસ કરી લઈ, ક્રિએટ લેંગ્વેજ, રાઈટ. હવે આ બટન ઉપર ક્લિક કરે ને ત્યારે ફોર્મ ઓપન થશે જેમાં ફિલ્ડ હશે અને એ સબમિટ કરશે તો સ્ટોર થશે, રાઈટ. તો અત્યારે તો આના ઉપર રાઉટ નથી, તો આપણે રાઉટ આપી દઈ. રાઉટ ક્રિએટ કરવાનું છે, તો ક્રિએટ માટે કયું રાઉટ આવશે? આપણે રિસોર્સમાં લેંગ્વેજીસ છે અને પછી આવશે ડોટ ક્રિએટ, રાઈટ. સો આપણે રાઉટ આપી દઈ બટન ઉપર, ક્રિએટના બટન ઉપર રાઉટ આપી દઈ આપણે લેંગ્વેજીસ ડોટ ક્રિએટ, રાઉટ લેંગ્વેજીસ ડોટ ક્રિએટ, ડન. હવે આ રાઉટ જો હિટ થશે તો લેંગ્વેજીસ કંટ્રોલરનું ક્રિએટ મેથડ કોલ થશે, તો આપણે એ મેથડમાં જઈને ડીડી કરી લઈ કે આ ત્યાં સુધી રાઉટ આવે છે કે નહીં. લેંગ્વેજીસમાં ક્રિએટ ડીડી, લેંગ્વેજીસ ક્રિએટ, રાઈટ. ડીડી મેં કરી દીધું. હવે ચેક કરી લઈ રિફ્રેશ કરીને કે આવે છે કે નહીં. લેટ્સ ક્લિક ન થતું રિફ્રેશ, સોરી આર આઉટ, મેં બીજે આપી દીધું. અહીંયા આપવાનું છે આ પેજમાં, ડન. ક્લિક કરી, ડન. આપણું રાઉટ ક્રિએટ સુધી આવે છે. હવે આ ક્રિએટ બટન ઉપર ક્લિક કરી એટલે કયું પેજ રેન્ડર થવું જોઈએ? આપણું એક ફોર્મ આવશે જેમાં બટન હશે, જેમાં ફિલ્ડ હશે અને એક સબમિટ બટન હશે. એ પેજ ઓલરેડી મેં ક્રિએટ કરી લીધું છે. ક્યાં છે એ? લેંગ્વેજીસમાં ક્રિએટ ડોટ બ્લેડ ડોટ પીએચપી. તો આપણે છે આપણે એનું પાથ આપી દઈ, ડન. સોરી, લેંગ્વેજીસ બે ક્રિએટ થઈ ગયા છે, આપણે ડિલીટ કરી નાખી, ડન. પાથ આપી દઈ ક્રિએટ ફોલ્ડરનું, રિટર્ન ક્યાં રિટર્ન થવું છે? વ્યૂ, એડમિન ફોલ્ડરની અંદર, લેંગ્વેજીસ ફોલ્ડરની અંદર ક્રિએટ બ્લેડ, ડન. ચેક કરી લઈ કે એડમિન ફોલ્ડરની અંદર ક્રિએટ, એડમિન ફોલ્ડરની અંદર લેંગ્વેજીસ ફોલ્ડરની અંદર ક્રિએટ બ્લેડમાં જાય છે કે નહીં. સો યસ, ત્યાં આવે છે. જે HTML છે એ રન થાય છે. એ કયું HTML છે બતાવી દઉં તમને. હવે એક કન્સેપ્ટ અહીંયા આવશે, એ બી હું તમને કહી દઉં. જો આ સિમ્પલ HTML છે, લેઆઉટ એક્સટેન્ડ કરી દીધું છે, ગ્રુપની જગ્યાએ લેંગ્વેજીસ કરી લઈ, રાઈટ, સિમ્પલ. અને આપણું જે ફોર્મ છે એ આ છે, બટ ફોર્મનું જે એલિમેન્ટ છે, મીન્સ ફોર્મ ટેગ છે ને, મેં ઇન્ક્લુડ કરાવેલું છે. એનું રીઝન એટલે છે કે આપણે સેમ ફોર્મ ક્રિએટ વખતે બી યુઝ કરી છે અને સેમ ફોર્મ એડિટ વખતે બી યુઝ કરી છે. તો બે તમે ફાઇલ બનાવો, ક્રિએટ અને અપડેટવાળું, તો સેમ HTML નહીં લખવાનું વારંવાર ફોર્મનું. તો મેં શું કર્યું છે, એને કોમન બનાવી લીધું છે. લુક, ધીસ ઇઝ ધ સ્ટાન્ડર્ડ, ધીસ US સ્ટાન્ડર્ડ. USમાં બધા આ સ્ટ્રક્ચર ઉપર વર્ક કરે છે અત્યારે. તો મેં શું કર્યું છે કે એક ફોર્મ ડોટ બ્લેડ ડોટ PHP તમને દેખાય, આનું પાથ શું છે? એડમિન લેંગ્વેજીસ અને ફોર્મ, એડમિન ફોલ્ડરની અંદર લેંગ્વેજીસ ફોલ્ડર, એની અંદર ફોર્મ. સો આ સિમ્પલી સિમ્પલી નેમ અને ડિસ્ક્રિપ્શન જે ફિલ્ડ છે મેં રાખેલું છે ને, બે બટન છે, રાઈટ. આ HTML વારંવાર રેન્ડર કરવાની જરૂર નથી. મેં કોમન બનાવી ફોર્મ ડોટ બ્લેડ આપી દીધું છે અને મેં ક્રિએટ ફોલ્ડરની અંદર ફોર્મ ટેગની અંદર ઇન્ક્લુડ કરાવી લીધું છે.
CSRF टोकन भी है यहाँ डन आटलू डन हवे आपड़े फॉर्म फॉर्म में जाइए हवे आपड़े फॉर्म सबमिट करी ने सॉरी अत्यारे सबमिट में आपड़े फॉर्म सबमिट करी ने तारे स्टोर थाव जे हेलो या कंटिन्यू यस तो आपड़े जे सबमिट करी ने तारे स्टोर थाव जे हवे स्टोर माटे एक मेथड छे फोटो डॉट स्टोर देखाय जे डेटा स्टोर थाय आ सॉरी आपड़े रिसोर्सिस छे लैंग्वेजेस तो आपड़े आवशे लैंग्वेजेस डॉट स्टोर राइट ए राउट कॉल थाशे तो आपड़े ए राउट आपी दे फॉर्म टेग ने राइट फॉर्म टेग मां शुं आवशे राउट लैंग्वेजेस डॉट स्टोर राइट हवे આપણે લેંગ્વેજીસ ડોટ સ્ટોરમાં એકવાર ડીડી કરીને ચેક કરી લે કે અહીંયા ડેટા આવે છે કે નહીં રાઈટ સો લેટ્સ ગો ટુ ધ અવર લેંગ્વેજ કંટ્રોલર લેંગ્વેજ કંટ્રોલરમાં સ્ટોર મેથડમાં ડીડી કરી આપણે ડીડી શું કરશું ડીડી આપણે રિક્વેસ્ટ ઓલ કરી લઈ જોઈએ કે એની અંદર જે ડેટા છે એ આવે છે કે નહીં રિક્વેસ્ટ ઓફ ઓલ મીન્સ જે બી ડેટા સબમિટ થાય એ ડેટા અહીંયા આપણે ડિસ્પ્લે કરવાનો છે સો લેટ્સ રિફ્રેશ ધીસ એન્ડ ચેક રિફ્રેશ કરીને ચેક કરી કે જે ડેટા સબમિટ કરી છે એ આવે છે કે નહીં અત્યારે આપણે કાંઈ સબમિટ લેટ સી ટેસ્ટ ડિસ્ક્રિપ્શન એન્ડ સબમિટ સો આપણે ત્યાં આવી ગયા રાઈટ ટેસ્ટમાં આપણે ટેસ્ટ આવે છે ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શન આવે છે રાઈટ એ વસ્તુ આવે છે હવે શું ઘટે છે એક વસ્તુ કે આપણે વેલિડેશન હોવું જોઈએ તો પહેલાં વેલિડેશન આપી દે બે ફિલ્ડ ને નેમ અને નેમ એન્ડ ડિસ્ક્રિપ્શન રિક્વાયર્ડ હોવું જોઈએ રાઈટ તો એક વેલિડેશન ડિસ્પ્લે કરી દે જે આપણે કાલે કરેલું હતું એ વેલિડેશન રિફ્રેશમેન્ટ બી થઈ જશે રાઈટ તો આપણે જે કરેલું હતું એ કોપી કરી લઈ આપણે વધારે વાર નહીં લાગે રાઈટ લેટ્સ પેસ્ટ હિયર કઈ કઈ વસ્તુ કઈ કઈ ફિલ્ડ છે આપણી પાસે નેમ છે અને કયું ફિલ્ડ હતું આપણી પાસે સોરી નહીં ડિસ્ક્રિપ્શન ફિલ્ડ હતું લેટ મી ગો ટુ ધ બ્લેડ ફાઇલ ફોર્મમાં નામ શું છે ડિસ્ક્રિપ્શન કોપી ધીસ ફિલ્ડ નેમ ડિસ્ક્રિપ્શન નેમ આપણે નોર્મલ નેમ છે નેમ શું હશે નેમ શું હશે લેંગ્વેજીસનું નેમ લાઈક પીએચપી પીએચપી નોટ જેએસ પાયથોન અને ડિસ્ક્રિપ્શન હશે એના રિલેટેડ કે ભાઈ જો પીએચપીમાં વર્ક કરી છે તો આ વર્ક કરી છે અઝ આપણે ફ્રન્ટમાં ડિસ્પ્લે કરવાનું છે એટલે બે ફિલ્ડ આપણે લીધું છે રાઈટ તો આપણે હવે આપણે અહીંયાથી તો વેલિડેશન ફાયર થશે અહીંયા વેલિડેશન ડિસ્પ્લે કરી દઈ વેલિડેશન ડિસ્પ્લે કઈ રીતે થશે એટ ધ રેટ એરર તો આ હું વધારે એક્સપ્લેન નથી કરતો કે કાલે બી કરેલું હતું આપણે જસ્ટ ગો થ્રુ કરી લઈએ એરર અને વચમાં શું એનું શું નામ આવશે ફિલ્ડનું નામ ફિલ્ડ શું છે અત્યારે જો નેમનું વેલિડેશન ફાયર થશે ત્યારે ફિલ્ડનું નામ શું છે નેમ રાઈટ તો અહીંયા નેમ અહીંયા શું આવશે મેસેજ મેસેજ કયું મેસેજ હશે મેસેજ સોરી મેસેજ જે વેલિડેશનનો મેસેજ હશે મેસેજ હશે એ બાય ડિફોલ્ટ અહીંયા પ્રિન્ટ કરશે તમારે જોવાની જરૂર નથી કે આ મેસેજ કયું હશે સિમ્પલી તમે જો અહીંયા એરરમાં જે ફિલ્ડનું નામ આપી દેશો ને એ વેલિડેશનમાં જે મેસેજ હશે ને એ અહીંયા ડિસ્પ્લે થશે રાઈટ સેમ વસ્તુ કોપી કરી લે ડિસ્ક્રિપ્શન માટે ડિસ્ક્રિપ્શન નાઉ લેટ્સ ચેક વેલિડેશન વર્ક કરે છે કે નહીં વેલિડેશન આપી દીધું નેમ માટે ડિસ્ક્રિપ્શન માટે ના ચેક વેલિડેશન વર્ક કરે છે કે નહીં રિફ્રેશ ધીસ પેજ સબમિટ લાઈક વેલિડેશન અહીંયા આવે છે રાઈટ નેમ ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ ડિસ્ક્રિપ્શન ફિલ્ડ ઇઝ રિક્વાયર્ડ એને થોડુંક આપણે રેડમાં આપી દઈએ ફોન્ટ સાઇઝ અને એ બધું એ સારું દેખાશે સ્ટાઇલ કલર રેડ રેડ સ્ટાઇલ કલર રેડ
रिफ्रेश डन आया सुधी बराबर हवे आया सुधी तो प्रोपर छे वेलिडेशन डिस्प्ले थई गयु राइट हवे आपणे स्टोर डेटाबेस में स्टोर करावानु छे तो एना माटे एक टेबल क्रिएट करवू पड़शे राइट एक टेबल क्रिएट करी ले माइग्रेशन थी अने पछी आपणे स्टोर करशुं और बिफोर एक्चुअली एवुं छे के तमारुं आई थिंक 11 वागा सुधी सर शुं करवुं छे गेट कंटीन्यू करवुं छे के शुं11 now, so at 11:10 we'll get back once again.